દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું બાળકોમાં માં ઘેલું હોય છે દરેક બાળકને મા બાપ ફટાકડા પણ અપાવતા હોય છે પરંતુ તેઓ એ ફટાકડા સાથે શું કરે છે તે જોવાનું ચૂકી જતા તમામ મા બાપની આંખો ઉઘડતો કિસ્સો સામે આવ્યો છે સુરતના ડિંડોલીમાં ત્રણ વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડા લઈ આવેલા બાળક નાનો હોવાથી ફેંકે અને ફૂટે તેવા પોપ સુથારી કામ કરતા મૂળ બિહારના વતની એવા પિતા દુકાનેથી લાવ્યા બાદ ઘરે મૂક્યા હતા જોકે બાદમાં ફટાકડા ફોડવાની જગ્યાએ બાળક ગળી ગયું હોય એમ બીમાર પડ્યું અને દવા લીધા બાદ પણ સારું થયું ન હતું પરંતુ ઝાડા ઉલટીમાં પોપો ફટાકડા નીકળ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયું હતું જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું તેમજ ફટાકડા બાળક ખાઈ જોવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું સાથે તબીબોએ તમામ વાલીઓને દિવાળીના ફટાકડા ફોડતી વખતે જાગૃત રહેવા અપીલ કરી હતી મૂળ બિહારના અને આઠ મહિના પહેલા જ સુરતમાં આવેલા રાજ શર્માએ જણાવ્યું હતું કે તે પોતે સુથારી કામ કરી પત્ની ત્રણ વર્ષનો મોટો પુત્ર શૌર્ય અને બે વર્ષની દીકરીનું ગુજરાન ચલાવી રહ્યો હતો ચોવીસ કલાક થી અચાનક બીમાર પડેલા માસૂમ પુત્ર ને લઈ તેઓ ચિંતિત હતા નજીકની ડોક્ટરની સારવાર દરમિયાન જાડા બાદ અચાનક ઉલટી શરૂ થતા આશ્ચર્યમાં પડી ગયા હતા એમાં આજે સવારે ઉલટીમાં ફટાકડાના પોપોપ નીકળતા પત્ની અંજલિ ચોકી ગઈ હતી મળસકે દીકરાની પોપોપવાળી ઉલટી જોઈને ડોક્ટરને ફોન કર્યો હતો સ્થાનિક ડોક્ટરના ક્લિનિકમાં બોટલ ચડાવ્યા બાદ ડોક્ટરે તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા અમે અહીં આવ્યા હતા મૃત જાહેર કરાયો હતો જ્યારે પોલીસે આ મામલાને નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ફટાકડા બાળક ખાઈ જવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું સાથે તબીબોએ તમામ વાલીઓને દિવાળીના ફટાકડા ફોડતી વખતે જાગૃત રહેવા માટે અપીલ કરી હતી